નમસ્કાર. એપલ વુડ ફૂડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું કોકોનટ બનાના ફ્રાઈડ. નવું નામ લાગે છે ને, પણ જુઓ ખાશો ને પછી વારંવાર બનાવવાનું મન થશે. તો હવે એમાં કઈ કઈ સામગ્રી જોશે એ આપણે જોઈ લઈએ. કોકોનટ બનાના ફ્રાય છે એટલે બનાના પણ જોશે. બનાના મેં અહીંયા એક બાઉલ લીધું છે. કોકોનટ એટલે કે છીણેલું કોપરું છે અને એ આપણને 5 ચમચી જોશે. ઘી ફ્રાય કરવા માટે અને દળેલી ખાંડ 2 ચમચી જોશે. અને આ છે તજનો પાવડર. પણ જો તજના પાવડરનો સ્વાદ ન ફાવતો હોય તો તમે એને સ્કીપ કરી શકો. પણ જો તજનો પાવડર નાખશો ને તો વાનગીની સોડમ કંઈક અલગ જ આવશે. સૌથી પહેલાં આપણે આ મોટા બાઉલમાં, મિક્સિંગ બાઉલમાં કેળા નાખશું. પછી 5 ચમચી કોપરાનું ખમણ નાખશું. 2 ચમચી દળેલી ખાંડ. અને થોડો ખાલી સુગંધ પૂરતો તજનો પાવડર. જો તજના પાવડરનો સ્વાદ તમને ન ભાવતો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. પણ નાખશો ને તો વાનગીનો ટેસ્ટ અને સ્મેલ બંને બહુ સરસ આવશે. હવે આમાં હું 1.5 ચમચી ઘી નાખું છું. અને આને મિક્સ કરું છું. પછી જો ઘી ઓછું લાગશે તો આપણે પછી ઉમેરશું. આ બધું મિક્સ કર્યા પછી આપણે પેનમાં થોડું ઘી મૂકશું એટલે નીચે ચોટી ન જાય. અને આને આપણે ફ્રાય કરવા મૂકવાનું છે. આને બહુ ધ્યાનથી કેળા ભાંગી ન જાય એટલે સાચવીને એને મિક્સ કરવાના છે. જો આ બધું મિક્સ થઈ ગયું છે, પણ આને વધારે હલાવવાનું નહીં તો પછી કેળા ભાંગી જાય. અને હવે આપણે ફ્રાય પેનમાં થોડુંક ઘી મૂકશું. ઘી એટલા માટે મૂકવાનું કે કેળા એમાં ચોટી ન જાય. હવે ગેસ ચાલુ કરીને એના ઉપર આપણે ફ્રાય પેન મૂકશું અને ગેસ ધીરો રાખવાનો, કારણ કે નહીં તો કેળા ચોટી જાય. આમાં હવે ચોટે નહીં એટલા માટે થોડુંક ઘી નાખું છું. અને ઘી ઓગળે એટલે એમાં આપણે કેળા નાખી દઈશું. એક વાર બનાવીને ખાઈ જોજો, કારણ કે આ ફરાળી આઈટમ છે એટલે અપવાસમાં તમે આને ખાઈ શકશો. હવે જો ઘી ઓગળી ગયું, હું હવે આમાં કેળા નાખીશ. હવે આને બહુ હલાવવાનું નહીં, બસ કેળા થોડાક ફ્રાય થાય, બ્રાઉન કલરના થાય એટલે આને ઉતારી લેવાનું અને પછી એનો ટેસ્ટ માણવાનો. છે ને એકદમ ઇઝી. જુઓ ગરમ થવા માંડ્યું ને. હવે એકદમ ધીમે ધીમે એને ઉપર નીચે કરી લેવાનું એટલે કેળા ધીમે ધીમે બ્રાઉન થવા માંડશે. જુઓ કેળાનો કલર ફરવા માંડ્યો ને, બસ આ સ્ટેજ ઉપર એને ઉતારી લેવાના, નહીં તો પછી એ વધારે લાલ થઈ જાય. જુઓ બ્રાઉન થઈ ગયા ને. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસને ઓફ કરીશું. તો ચાલો હવે આને સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈએ. જુઓ અમારી રેસીપી તમને ભાવે તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને સાથે બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. જેવું એ દબાવશો એટલે બધી નોટિફિકેશન પહેલાં તમારી પાસે આવશે. ચાલો તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.